નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે આપણો 3, એટલે કે રેસાથી કાપડ જોડો, અને ભાગ નંબર છે મિત્રો આપણો 7. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે જોઈએ કે ભાગ 6 ની અંદર આપણું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભાગ 7 ની અંદર આપણે એક પ્રશ્ન જોવાનો છે કે જે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે રેશમના કીડાના જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ, એટલે કે રેશમના કીડાના જે જીવન ચક્રની અલગ અલગ અવસ્થાઓ છે એના વિશેનો અભ્યાસ આપણે આ પ્રશ્નની અંદર કરવાનો છે. જેમ કે જોઈએ આપણે આકૃતિમાં કે સૌપ્રથમ રેશમનો કીડો ઈંડા આપે છે, ઈંડામાંથી દીવ બહાર નીકળે છે, અને દીવમાંથી શેમાં પરિવર્તન થાય છે તો કે કોષેટોમાં રૂપાંતર થાય છે. હવે એ કોષેટોમાં છે શું આવે છે તો કે પ્યુપા અવસ્થા આવે છે, અને એ પ્યુપામાંથી શેમાં રૂપાંતરિત થશે તો કે પતંગિયાની અંદર રૂપાંતરિત થાય છે. તો એટલે કે આ રેશમના કીડાની અલગ અલગ અવસ્થાઓ વિશે આ પ્રશ્નમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો કે આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન આપજો આ પ્રશ્નમાં. તો જોઈએ મિત્રો કે રેશમના કીડાના જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, તો જોઈએ સૌ પ્રથમ છે ઈંડું. રેશમના કીડાના જીવન ચક્રની આ પ્રથમ અવસ્થા છે. રેશમના કીડાના જીવન ચક્રની આ પ્રથમ અવસ્થા છે. આગળ જોઈએ કે માદા રેશમનું પતંગિયું શેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે. માદા રેશમનું પતંગિયું શેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે. આગળ જોઈએ ત્યાર પછીની બીજી અવસ્થા છે તો કે ડિંભ. તો ડિંભમાં જોઈએ મિત્રો કે ઈંડું સેવાઈને તેમાંથી ડિંભ બહાર આવે છે. ઈંડું સેવાઈ જાય ત્યારબાદ તેમાંથી ડિંભ બહાર આવે છે. તે શેતુરના પાંદડા ખાઈને ખૂબ મોટી થઈ જાય છે. તે શેતુરના પાંદડા ખાઈને ખૂબ મોટી થઈ જાય છે. તે શેતુરના પાંદડા ખાય અને ખૂબ જ મોટી થઈ જાય છે. 25 થી 30 દિવસ સુધી શેતુરના પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે. તો 25 થી 30 દિવસ પછી શેતુરના પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે. પચીસ થી ત્રીસ દિવસ પછી શેતુરના પાંદડા ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે. ત્યાર પછીની અવસ્થા આવે છે મિત્રો કે જોઈએ મિત્રો કે તેમાં શું થાય છે. પ્યુપામાં કે કેટરપિલર હવે ત્રીજી અવસ્થામાં પ્રવેશે છે, કે રેશમનો કીડો
ત્રીજી અવસ્થામાં પ્રવે છે, જે તે પોતાના માથાને અંગ્રેજીના આંટડાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે પોતાના માથાને અંગ્રેજીના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે અંગ્રેજીના આકારમાં પોતાના માથાને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા સ્ત્રોત તાતડાનો સ્ત્રાવ કરે છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાતડાનો સ્ત્રાવ કરે છે. આગળ જોઈએ કે જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે. જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે. કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. આગળ જોઈએ, તેના આ રેશમના તારના આવરણને કોસેટો કહે છે. તેના આ રેશમના તારના આવરણને કોસેટો કહે છે. આગળ જોઈએ કે ચોથી અવસ્થા એટલે કે રેશમનું પતંગિયું. પ્યુપામાંથી શેમાં પરિવર્તિત થશે? તો કે રેશમનું પતંગિયું. તો જોઈએ કે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં થાય છે. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં થાય છે. કોસેટોમાં પ્યુપા વિકસિત રેશમના પતંગિયા સ્વરૂપે કોસેટો તો બહાર આવે છે. એટલે કે કોસેટોમાં પ્યુપા વિકસિત કોસેટોમાં પ્યુપા વિકસિત રેશમના પતંગિયા સ્વરૂપે રેશમના પતંગિયા સ્વરૂપે રેશમના પતંગિયા સ્વરૂપે કોસેટો તો બહાર આવે છે. કોસેટો તો બહાર આવે છે. તો જોઈએ મિત્રો, સૌ પ્રથમ પહેલી અવસ્થા તો કે ઈંડામાંથી, ઈંડામાંથી જેમાં રૂપાંતરિત થશે તો કે ડિંભમાં, ડિંભમાંથી કોસેટો, કોસેટોમાંથી શું શેની રચના થશે? તો કે પ્યુપાની. અને પ્યુપામાંથી છેલ્લે શું બને છે? રેશમનું પતંગિયું બને છે. તો જોઈએ, સૌ પ્રથમ પહેલી અવસ્થા તો કે ઈંડું. તો કે રેશમના કીડાના જીવનચક્રની ઈંડું એ પ્રથમ અવસ્થા છે.
જેમાં માદા રેશમનું પતંગિયું ચેતુરના પાંદડા પર ઈંડા મૂકે છે. સમજાણું મિત્રો કે માદા જે રેશમનું પતંગિયું છે એ શું કરે છે, તો કે ચેતુરના ઝાડના જે ચેતુરના પાંદડા હોય છે એ પાંદડા ઉપર ઈંડા મૂકે છે. હવે ઈંડામાંથી શું બને છે, તો કે ડિંભ બને છે. તો ડિંભ વિશે જોઈએ, તો કે ઈંડું સેવાઈને તેમાંથી ડિંભ બહાર આવે છે. તે ચેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટી થઈ જાય છે. 25 થી 30 દિવસ પછી ચેતુરના પાંદડા ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે. આ હતું ડિંભ અવસ્થા. તો ડિંભ અવસ્થામાંથી શેમાં રૂપાંતરિત થશે, તો કે પ્યુપામાં. તો જોઈએ મિત્રો પ્યુપા વિશે, તો કે કેટરપિલર હવે ત્રીજી અવસ્થામાં પ્રવેશ કરે છે. ત્રીજી અવસ્થા એટલે કે પ્યુપા. તે પોતાના માથાને અંગ્રેજીના આટલાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા સાંકળાનો સ્ત્રાવ કરે છે, એટલે કે બનાવે છે, જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે. હવે કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. તેના આ રેશમના તારના આવરણને શું કહેવામાં આવે છે, તો કે કોસેટો કહેવામાં આવે છે. ત્યારબાદ પ્યુપા તેમાં પરિવર્તિત થશે, તો કે રેશમના પતંગિયામાં. તો પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં થાય છે. કોસેટોમાં પ્યુપા વિકસિત રેશમના પતંગિયા સ્વરૂપે કોસેટોમાંથી તો બહાર આવે છે. તો આ પતંગિયું છે એ કેસો પ્યુપા જે કોસેટો અવસ્થામાં જે પ્યુપા હતી એ ધીમે ધીમે પતંગિયા સ્વરૂપે બહાર આવે છે. તો આ ચર્ચા હતી મિત્રો આપણે કે રેશમના કીડાના જીવનચક્રની વિવિધ અવસ્થાઓ. તો આપણે જોયું કે ઈંડામાંથી ઈંડું હોય છે, ઈંડામાંથી શું આવે છે, ડિંભ બહાર આવે છે. ડિંભમાંથી કોસેટોનું નિર્માણ થાય છે, એ કોસેટોમાં શેનું નિર્માણ થાય છે, તો કે પ્યુપાનું નિર્માણ થાય છે, અને પ્યુપામાંથી છેલ્લે પતંગિયાનું નિર્માણ થતું હોય છે. તો આ હતી મિત્રો રેશમના કીડાના જીવનચક્રની અલગ અલગ અવસ્થાઓ. તો આ પ્રશ્ન મિત્રો તમારે ફરજિયાત હોમવર્કની અંદર આકૃતિ સહિત લખવાનો છે, કારણ કે આઈએમપી પ્રશ્ન છે. અને અહીંયા આપણું આ ચેપ્ટર સંપૂર્ણ થાય છે. નમસ્કાર.